આમ તો વર્ષોથી આપ સૌ જોડાયેલા હશો મંત્રા સાથે, શોર્ટ ફિલ્મ મંત્રા. પણ હું જ વાત કરીશ એની પણ પહેલાંની, એટલે એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ કલ્ચર, એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ કલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, જેનો મેં બહુ વર્ષો પહેલાં અભિષેકભાઈનું એક સરસ એવું સ્વપ્ન પણ હતું અને એમની દીર્ઘ દ્રષ્ટિથી એમણે આખો એ ઊભું કર્યું હતું, એક ટ્રસ્ટ હતું. અને ત્યારબાદ જે હંમેશા શરૂઆતથી જે મેન્ટર તરીકે રહ્યા છે એવા પંકજભાઈ કાપડિયા, તેમના માર્ગદર્શન હેઠળ, એમની મેન્ટરશિપ હેઠળ એમણે ખૂબ સરસ એવું કાર્ય શરૂ કર્યું અને શોર્ટ ફિલ્મ મંત્રા એમણે શરૂ કર્યું, જે એમની પોતાની એક સરસ મજેની કંપની છે. બહુ વર્ષોથી આખી આ એક ટીમ જે કામ કરી રહી છે આપણે અહીંયા જોઈ રહ્યા છે, હર્ષદભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ કરડ, દિલીપભાઈ કાકડિયા, ઓમ પ્રકાશભાઈ પ્રજાપતિ અને હમણાં થોડા સમયમાં અભિષેકભાઈ સુભાષ દાવર પણ આવશે. આ બધા અભિષેકભાઈ ગલસરના કાર્યથી પ્રભાવિત થઈને એમની સાથે વર્ષોથી જોડાયા છે, એમાંની એક હું પણ છું. એટલે હું જેવી એન્ટર થઈ મને એટલો બધો આનંદ થયો કે ઘણા લાંબા સમય પછી મને સાક્ષી બનવાનું આવ્યું તો મને અહીંયા માઇક પકડાવ્યું. તમને બોર નહીં કરીશ પણ મારે થોડીક સરસ એવી વાત કરવી છે, કારણ કે સુરત શહેરમાં ઘણા બધા સારા કાર્યો થતા રહે છે. સુરત શહેરમાં અનમોલ રત્નો છે, હીરાઓ છે, જે બધા હીરાઓ અહીંયા ઝકમક ઝકમક થઈ રહ્યા છે એ ચકાચોંધની વચ્ચે આજે આ એક કાર્યક્રમ જે થશે તેમાં આ કાર્યક્રમ જેના થકી શક્ય હંમેશા બનતો રહ્યો છે એવા વ્યક્તિને હું ખાસ એમના વિશે કહેવા માંગીશ, પંકજભાઈ કાપડિયા. આમ તો એ જરા હટકે હે ને, જરા હટકે બધામાં, એટલે જરા હટકે બધામાં એટલા માટે હું કહું છું, એક તો તમે ધવલ વર્ણી એટલે કે પારસીઓને પણ થોડો કોમ્પ્લેક્સ થાય એવા, અને તમારી મુસ્કુરાહટ એટલે એવી કે પેલા હાસ્ય ગુરુઓ છે એને પણ એમ થાય કે હમણાં જેવું તો અમારાથી નથી હસી શકાતું. તેમાં તમારો તરવરાટ તો એટલો ગજબ કે તમે જે રીતે આવો અને જે રીતે બધાને આમ ચીયર્સ કરો ને એમ બધાને આમ ઉત્સાહ આપો, તે પેલા યુવાનોનો તરવરાટ પણ એની આગળ થોડો ઝાંખો પડે એટલો સરસ તરવરાટ. અને સૌથી મોટી વાત તમારી સ્પોર્ટ્સમેન સ્પિરિટ. આમ તો તમે સ્પોર્ટ્સમેન છો એ સુરત શહેરને આખાને ખબર છે, પણ બીજા બધા જે સ્પિરિટો છે ને, એક્સ વાય ઝેડ સ્પિરિટ, એ બધા બી વામણા લાગે તમારી પાસે. એટલો સરસ રીતે બહુ વર્ષોથી તમારી સાથે કામ કરતા આ જોયું. પણ સૌથી મોટી વાત જો એમની સૌને ખબર છે પણ છતાં કહેવી પડે એવી છે, તે છે કે એમની વર્ષગાંઠની ઉજવણી બહુ અલગ રીતે કરે છે. અબાલ હોય, વૃદ્ધ હોય, તવંગર હોય, ગરીબ હોય, દરેકને ગિફ્ટ આપે તે મળે તે બહુ ગમતી હોય. તરત જ પેલા મહેમાન ક્યારે જાય ને આપણે પેલી ગિફ્ટ ખોલીએ એનો ઉત્સાહ કોઈ પણ ઉંમર સુધીનો આપણો ટકેલો રહે છે ને, ટકેલો રહેવો પણ જોઈએ એવી એમની પણ એક બહુ સરસ મેં રીત જોઈ. જેવી રીતે ગિફ્ટ આપવાની પણ રીત હોય એવી રિટર્ન ગિફ્ટની પણ રીત હવે તો શરૂ થઈ છે. તો મેં એમને બહુ સરસ રીતે એ જોયું કે વર્ષગાંઠે તેઓ ગિફ્ટ એવી વ્યક્તિ કે સંસ્થાને આપે કે જે વ્યક્તિ અને સંસ્થા ઉત્સાહભેર એમની પાસે જાય અને ગિફ્ટ લે અને એ વ્યક્તિ અને સંસ્થા થકી એ સમાજને રિટર્ન ગિફ્ટ રૂપે પાછું મળે. આટલી મોટી વાત, વાહ પંકજભાઈ તમે ખરેખર વાણિયા. હા કેવું પડે કે આપણે કોઈને ગિફ્ટ બી આપવી અને પાછી સમાજમાં ફરતી પણ કરી દેવી, સો નાઇસ ઓફ યુ. તમારા આવા જ સરસ વિચારોથી હંમેશા પ્રભાવિત થઈને અભિષેકભાઈ હંમેશા પ્રેરિત રહ્યા છે અને તમારી વાત એમના થકી પણ અમે સાંભળતા રહ્યા છે. ઈશ્વર કરે કે આપની વર્ષગાંઠ આવતી જ રહે, આવતી જ રહે, આવતી જ રહે, આપ ઉજવતા જ રહો અને સમાજને એનો ફાયદો થતો રહે. આજે આપણે શોર્ટ ફિલ્મ મંત્રામાં બહુ સરસ સરસ વ્યક્તિઓના અહીંયા સન્માન થવાના છે. હું વધારે કોઈના નામ એટલે નહીં લઈશ કારણ કે હવે થોડા સમયમાં આપણો પ્રોગ્રામ જ્યારે શરૂ થશે ત્યારે, પણ અહીંયા ઉપસ્થિત રહેનારમાં એક વ્યક્તિ ખાસ છે જે અહીંયા આવ્યા છે, તે સુપર 30 આનંદકુમાર, જેઓ કોઈ પણ ક્ષણે કદાચ હમણાં અહીંયા આવી પણ જશે. પણ આજે એમનો બહુ હેક્ટિક ડે હતો એરપોર્ટ પર ઉતર્યા ત્યારથી અત્યાર સુધી.
આપ સૌએ રિતિક રોશનને પણ જોયા હશે સુપર 30ના રોલમાં, પણ એકચ્યુઅલ સુપર 30 સાથે લાંબો સમય નજીકથી એમને નિહાળવાનો, એમની સાથે સમય પસાર કરવાનો, એવા ઘણા વર્ષોથી મને પણ એવી તક મળતી રહી છે. એટલે હું સમજી શકી છે કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે થોડુંક હટકે કંઈ કરે ત્યારે એ કેટલું બધું સમાજ માટે ફાયદાકારક હોય છે. એટલે માટે પણ હું પંકજભાઈ કહું છું કે તમારું જે હટકે વિચારો છે એ સમાજ માટે ખૂબ ઉપયોગી છે. આજે આ કલાકારો જે છે તે બધા પોતાની કલામાં કંઈક હટકે કરી રહ્યા છે, અને એ બધાને પણ પ્રોત્સાહિત કરવા માટે આવું મળવું જરૂરી છે. આપ સૌની કલાઓને હૃદયથી વંદન, અને આપ સૌ આપની કલામાં ખૂબ આગળ વધો અને આપણા શહેરનું, દેશનું, તમામનું નામ રોશન થાય. અને સૌથી મોટા તો મોટી વાત કહું તો આપ સૌને આત્મતૃપ્તિ થાય કે આપ જે કાર્ય કરી રહ્યા છો એમાં આપ સૌ એકદમ સરસ રીતે તમારા તમામ એફર્ટ્સ નાખી રહ્યા છો. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે જે પણ એવોર્ડ લેવા અહીંયા આવશે, સન્માનિત થશે, એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. પણ એકવાર જોરદાર તાળી અભિષેક ગલસર માટે. આમ પડદા પાછળના કલાકાર એમ કહી ને, એમ પડદા પાછળ હંમેશા રહી. જ્યારે હું વર્ષો પહેલાં માસ્ટર ઓફ સેરેમની કરતી આ કાર્યક્રમોમાં, એમના દરેક કાર્યક્રમમાં લગભગ હું રહેતી, ત્યારે પહેલી વાત હોય કે મારું નામ ક્યારે ન દેતા હું સ્ટેજ પર નહીં આવીશ. એવા આજના આખી એમની જે ટીમ છે એમને હું કહીશ કે અહીંયા એકવાર સામે આવો પ્લીઝ. ઘનશ્યામભાઈ